મહારાજના વખતના સત્સંગી હતા ને મંદિરે જવાનો નિયમ હશે, પણ સીમમાંથી મોડા આવ્યા હોય, રાત્રે મોડું થઈ ગયું, ઠાકોરજી તો પોઢી ગયા હોય. પહેલાં તો પાછા આવા મોટા સિંહાસનો નહોતા, એક નાનો ગોખલો જૂના પહેલાં મંદિરો હતા એમાં તો, અને મહારાજની એક ચક્ષુની મૂર્તિ હોય બસ, આટલું જ હોય, નાનું એવું હોય બધું. પણ તોય નિયમ. પણ રાત હતી ને વરસાદ હતો એટલે આમ તૈયાર તો થયા, પછી આળસ થઈ, કેમ થાય ઠાકોરજી તો પોઢી ગયા હશે. અને ત્યાં જઈને અત્યારે પાછા વરસાદ ચાલુ છે, બારે શેરીમાં તો પાણી ભરાણા છે, એટલે આળસ થઈ, માંડી વાળ્યું, નથી જવું. હજી એ પાછો વળતો હતો ને તો એક ભાઈને કોઈને જતા જોયો, એની પાસે છત્રી નહોતી, એમની પાસે છત્રી હતી, તો એણે પેલો કોથળો ઓઢ્યો હતો વરસાદમાં બચવા. આપણે ત્યાં પહેલાં સિસ્ટમ હતી કે કોથળો હોય ને મોસલો બનાવતા હતા, એટલે માથે ઓઢીને જાય એટલે થોડું ઘણું પલળતા બચાય. તો એ જતો હતો, હાથમાં એક ખાલી બેટરી નહોતી પણ ફાનસ હશે કંઈક, હશે અજવાળા જેવું કંઈક. એટલે એણે પૂછ્યું, કોણ એ? કે એટલે અંધારે વરસાદમાં ક્યાં જાશ? હાથમાં એક બોટલ હતી, એ બતાવીને કીધું, બાપુ માટે લેવા જાઉં છું. દારૂ લેવા જતો હતો. આપણને ખબર છે કે ગામડામાં તો પહેલાં દારૂવાળા ક્યાં હોય છે, એક ગામને બહાર પગી હોય એ લગભગ બધા ગામને સેવાડે હોય બહાર. તો આને વિચાર આવ્યો કે આ એના માલિકને ધણીને રાજી કરવા માટે આવા વરસાદમાં પાછા સારા કામ માટે તો જતો નથી, પણ એ નોકરી કરે છે એને ત્યાં, એટલે આવું કરે છે, આવું જાય છે, ને હું મારા માલિકને રાજી કરવા માટે પાછો પડ્યો. મને આવો વિચાર આવ્યો કે નથી જવું. એટલે પછી તરત જ એમણે નક્કી કરીને પછી જઈ આવ્યા. ભલે ઠાકોરજી પડી ગયા હતા તો દરવાજાના દર્શન કરીને પણ નિયમ સાચવું. તો જો બીજાનામાંથી પ્રેરણા મળી, પહેલાં તો મોટા ભક્તો નહોતા પણ આ ભક્ત હતા એટલે એમણે પ્રેરણા લીધી. જેમ યોગીજી મહારાજના જીવનમાં વાંચવામાં આવે છે કે યોગીજી મહારાજ સારંગપુરના કોઠારી શંકર ભગત હતા, એમને બોલાવવા ગયા કે હાલો ભગત જમવા, આજ કેમ આવ્યા નહીં તમે? તો શંકર ભગત કે આજે મારે ઉપવાસ છે. કે આજે છે ને ઉપવાસ? કે કાલે રાત્રે છે ને નિયમ ચેષ્ટા રહી ગઈ બોલવાની, અને મેં નિયમ લીધો છે કે નિયમ ચેષ્ટા બોલવાનું રહી જાય તો ઉપવાસ કરવો, કારણ કે દંડ વગર કોઈ સીધા થાય નહીં. જેમ તમે કેમ લાલ લાઇટમાં ઊભા રહી જ જાઓ છો, સ્પીડમાં પણ જ્યાં જ્યાં જે સાઇનબોર્ડમાં લખ્યું હોય 55 તો 55, 35 તો 35, તરત જ ધીમા પડી જાઓ છો. શેની બીક લાગે છે? દંડની, નહીતર દંડ કરશે. અને પછી એવી પાંચેક ટિકિટ ભેગી થાય તો લાયસન્સ પાછું જાય. એટલે બીક છે તો પડે છે. અહીંયા બધા એવું વિચાર્યું કે સ્કૂલમાં કે ઘરમાં બાળકને કંઈ કહેવાનું નહીં, નરું એને પ્રોત્સાહન આપવાનું. પણ સ્વામી તો કે ગોલીટો ને ટપલો બે જોઈએ. આપણે ત્યાં અત્યાર સુધી મિનિસ્ટરમાં હતા સૌરભ પટેલ, અને એમણે પહેલાં જ ખાતું સંભાળ્યું હતું જીઈબીનું, અને ગુજરાત વિદ્યુત બોર્ડ લોસમાં જ જતું હતું, કારણ કે બિલ કોઈ ભરતા નહોતા. આમણી બધા છેડા લંગર નાખી દે, આંકડીઓ ભરવી દે, બસ લાકડા હારે બાંધ્યું હોય, અને બધા સીધા જ આમ પોતપોતાને ત્યાંથી જે તાર નીકળતા હોય ત્યાં આમ લટકાડી દે વાયર. એટલે આવું ચાલતું હતું, એટલે બહુ ખોટમાં જ જતો હતો ધંધો. પછી એ કડક થયા અને ખૂબ કડકાઈ શરૂ કરી, આખું એનું પોલીસ અલગ વ્યવસ્થા થઈ ગઈ, જીબીના પોલીસ જુદા, અને એવી વ્યવસ્થા થઈને ગમે ત્યાં બધી
અચાનક જ જઈને તપાસ કરવાનું, બધું સોંપવાનું, ઘણું બધું વળતર મળવા માંડ્યું. બાપા પાસે આવ્યા હશે ત્યારે એમણે વાત કરી કે હું આવું શરૂ કર્યું છે અને મને આશીર્વાદ આપો. ત્યારે બાપાએ કીધું કે જો ગોલીટો ને ટપલો બે રાખજે, નરો તો ટપલો મારને તો માટલું છે ને ફૂટી જશે, એટલે અંદરથી લાગ રાખે એને ગોલીટો. નરો ગોલીટો રાખીને બેસે તો પણ કામ ન થાય. જય સ્વામિનારાયણ. આવો સંતો કે એકલો ગોલીટો રાખીને બેસી રહે તોય માટલું મોટું ન થાય, માટલું મોટું ન થાય, એ તો ટીપાય છે, અને ટીપાય છે તો એ મજબૂત થાય છે. તો બે જોઈએ, અહીંયા જરા જુદું છે, નરો ગોલીટો જ છે. અહીંયા બાળ ઉછેરમાં નરો ગોલીટો જ છે, ટપલો નથી. એટલે આગળ જતાં પછી બહુ ભારે પડે છે. સમાજ જે વિકૃતિ આવી સમાજમાં એનું કારણ ગોલીટો ને ટપલો બે જોઈએ. આપણે ત્યાં વિધિ અને નિષેધ બંને છે, આવું કરવું અને આવું ન જ કરવું. નરું એક જ ગમે તે રાખે, આવું ન કરવું, પણ પાછું તો કરવાનું શું? બે આપવું જોઈએ, પણ આવું કરવાનું. પછી પેલું કરો તો કે મને વૈદ્યને કે મને તમારી દવાની ફેર ના પડ્યો, તો વૈદ્ય કે દવા અને ચરી બંને જોઈએ. આ આવ્યા જો વૈદ્ય, ઋષિ જીવન સ્વામી મોટા વૈદ્ય છે. ચરી અને દવા બે જોઈએ ને? હા, રોગ મટાડવો હોય તો બે જોઈએ. નરી દવા ખાય પણ ચરી ન પાડે તો દવા લઈને પછી પાછા આમલીની ચટણી ને ગોટા ને આ ને તેને બધું દાબે, દવા ક્યાંય જતી રહે બિચારી, મૂંઝાઈ જાય અંદર. તો બે જોઈએ છે, એની જેમ વિધિ અને નિષેધ બંને. તો દંડ જોઈએ તો પોતે જ નક્કી કર્યું કે જો આપણે ચેષ્ટા ન બોલાય તો ઉપવાસ બીજે દિવસે કરવાનો. ફડકો નિયમ હોય, આવું કડક હોય તો નિયમ પડે છે. તો યોગીજી મહારાજે આ સાંભળીને પોતે નક્કી જ કરી નાખ્યું તરત કે આપણે તો આ નિયમ, ચેષ્ટા જો ભૂલાઈ જાય, એમ તો એ તો ભૂલે જ નહીં, પણ માનું ન કે થાકી ગયા અને ભૂલાઈ ગયું. જેમ ગાંધીજી દક્ષિણ ભારતમાં પ્રવાસમાં હતા અને એક દિવસ બહુ મોડું થયું રાત્રે સૂવામાં, અને બોલવાનું નહીં આગળ આગળ, પેપર ફોડી નહીં નાખવાનું, પણ બહુ થાકી ગયા એટલે કે હમણે બોલું છું, એ ચેસ્ટમાં ઊંઘ આવી ગઈ. ઊંઘવું નહોતું પણ ઊંઘાઈ ગયું, અને થાક હોય ત્યારે એવું થાય, તો ઊંઘાઈ ગયું. પછી રાત્રે બે વાગે જાગ્યા હશે કે બે ત્રણ વાગે, તો બહુ ફડકો પડ્યો કે હું કેમ પ્રાર્થના ભગવાનને ભૂલી ગયો, જેણે મને જીવન આપ્યું છે, જેણે મને બુદ્ધિ આપી છે, જેણે મારું સ્વાસ્થ્ય સારું રાખ્યું છે, એમના હાથમાં જ છે ને ભાઈ, આપણું કર્યું કાંઈ થાય છે? આપણું કર્યું થતું હોત તો કોઈ જાપાનમાં સુનામી થવા ન દેત, આપણે ત્યાં ધરતીકંપ થયો તો, કેટલું કંઈક આવે છે, વાવાઝોડું, બીજું ત્રીજું કુદરતી આપત્તિઓ આવે છે, એ બધામાંથી ભગવાન બચાવે છે. અને પાછું આપણું બધી રીતની દેખભાળ સંભાળ રાખે છે, એને જ હું ભૂલી ગયો? કોઈ કે થોડોક આપણો કંઈક ઉપકાર કર્યો આપણા ઉપર, થોડું કંઈક રાખ્યું હોય, થોડી કંઈક મદદ કરી હોય, તોય આપણે એને ભૂલતા નથી, પ્રસંગે પ્રસંગે યાદ કરીએ છીએ, તો હું કેમ ભૂલી ગયો? તો ગાંધીજી જાગી ગયા, પછી પ્રાર્થના કરી, સવારે મહાદેવભાઈને એને પૂછ્યું કે તમારે કેમ થયું? કે હું તો ભૂલી ગયો, સૂઈ ગયો હતો. મહાદેવભાઈ કે મેં તો પ્રાર્થના કરી લીધી, પણ મને તમને જગાડવાની હિંમત ન ચાલી, કારણ કે તમે એટલા બધા થાકેલા હતા કે મને થયું ભલે સૂતા. પછી કાકા કાલેલ કરીને પૂછ્યું, તમારે? કે હું સૂઈ ગયો હતો, ખોટું નહીં. પછી ગાંધીજી કે હું તો જાગી ગયો પછી સૂતો જ નથી, પહેલાં તો જાગી ગયો અને મને યાદ આવ્યું ને, એટલે મને પરસેવો વળી ગયો કે બહુ મોટી ભૂલ થઈ ગઈ, અને ત્યાર પછી હું આમણે બેઠો જ છું, સૂતો નહીં. તો માનો કે આવી રીતે થાકી ગયા હોય યોગીજી મહારાજ કે, અને જો સુવાઈ ગયું અને ચેષ્ટા રહી ગઈ તો આપણે પણ ઉપવાસ, જો
કોઈનું પણ સારું જોયું એમાંથી તરત પ્રેરણા કે આ સારું છે ને, એમાંથી આપણે આ સારું લઈ લેવું, એને જ ગુણ ગ્રાહક દ્રષ્ટિ કહેવાય. ને એવી દ્રષ્ટિ એમને થઈ ગઈ હતી એટલે પછી બધેથી એમને એવું મળતું હતું. જેમાં મારે ત્યાં અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડ છે એટલે લગભગ 100-200 શિપો તૂટતી હોય છે. બાદનો બધો જાત જાતનો સામાન એમાંથી મળી આવે છે. પણ જેની દ્રષ્ટિ હોય એને ખબર પડે. આપણે પેલો દિનેશ છે એ બધો જૂનો માલ જ લે છે એમાંથી, પણ શું લે છે, બધા રડાર. તો જગદીશ તો ઠીક, હવે એમાં કંઈ એને કહે છે ગાડીવાળો નથી થયો, પણ આ તો બંગલા અને ગાડી ને બધું એમાંથી થયું એને. અને દર વખતે મોટી સેવાઓ બધી કરે પણ એક સૂજ પડી ગઈ એટલે એ જ ગોતે. તો દ્રષ્ટિ થઈ ગઈ બીજાની તરફ. પહેલાં છે ને આવું કંઈ ખબર નહોતી પડતી ને, તો એ લોકો મોટી મોટી સ્વિચો અને બીજું ત્રીજું બધું તોડતા હતા. કેમ તો કે અંદર ચાંદી હોય છે, પણ હવે ચાંદી કરતાં તો આની કિંમત વધારે હોય છે, પણ ઉપયોગ શું થાય એ ખબર નહોતી પડતી એટલે વાપરી શકતા નહોતા. પણ પછી દ્રષ્ટિમાં આવી ગયું કે આ તો હવે તો બીજેથી દોરડા લઈને ત્યાં મૂકી દેશ કે અલંગના છે અને વેચાઈ જાય, માર્કેટ આખું થઈ ગયું ત્યાં. તો દ્રષ્ટિ થઈ ગઈ યોગીજી મહારાજની. તો જ્યાંથી કંઈક સારું દેખાણું એ એમણે સ્વીકાર્યું. પણ પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુએ આપેલો સિદ્ધાંત એના વિરુદ્ધ કદાચ કંઈક સારું હોય તોય નહીં, પાછું એના ભોગે નહીં, એટલું પાકું રાખીને કર્યું છે કે એને જતું કરીને પાછું કોકનું સારું હોય નહીં, ગણાયને પાછું એમાંથી નહીં પડી જાય છે. આપણે ત્યાં જ એક મોટા સંત હતા એ આમાં જ પડી ગયા બિચારા, કે બીજે બધે આમ સારું વ્યવસ્થા સારી હોય છે ને આમ સારું, આપણે ત્યાં શિસ્ત નથી ને આપણે ત્યાં આ નથી ને. બરાબર છે, થોડુંક એવું હશે કદાચ આપણે ત્યાં, અત્યારે તો અત્યારની વાત નથી, ત્યારની વાત છે યોગીજી મહારાજના વખતની. તો એમને બીજે સારું લાગતા લાગતા અહીંયા નરસું લાગવા માંડ્યું અને પછી ત્યાગાશ્રમ મૂકીને ગયા. તો એવું આપણે પાછું એવો ગુણ નહીં લઈ લેવાનો. આપણો સિદ્ધાંત, આપણા ગુરુએ આપેલી એમની જે રુચિ, એમનું કાર્ય, એના કરતાં બીજું કદાચ ક્યાંક સારું ગમે, પણ તોય આ મૂકીને પાછું એ નહીં સ્વીકારવાનું. એટલે એ પાછું સિદ્ધાંતને બરાબર રાખ્યા, વળગીર્યા અને આપણને શીખવાડ્યું. તો આપણે જે જે ભક્તો થઈ ગયા એમના પ્રસંગો સાંભળીએ છીએ, આપણી ગુરુ પરંપરાના બધાના પ્રસંગો સાંભળીએ છીએ, એમાંથીને જ આપણને પ્રેરણા મળી છે. અહીંયા કેમ બધા વાસણ ઉટકવામાં તત્પર છે, એક એક સેન્ટરમાં ગયા ને બધે જ જોવા મળે. તો કેમ, તો કે યોગી બાપાને બહુ ગમતું હતું. જો યોગી બાપાને ગમતું હતું ને યોગી બાપાએ આવું કર્યું છે, એમાંથી બધાને પ્રેરણા મળી છે. યોગી બાપાએ નિર્માનીપણું શીખવાડ્યું, પ્રમુખ સ્વામી મહારાજે નિર્માનીપણું શીખવાડ્યું, એટલે આપણે ત્યાં બધા આમ માનની ઈચ્છા રાખતા નથી. અને બધું ગમે તેટલું કાર્ય કર્યું હોય તો એ કોઈને અપેક્ષા નથી રહેતી. બહાર તો કેટલી બધી અપેક્ષા હોય છે, એક પંખો નાખ્યો હોય, પંખાના ત્રણ પાંખ્યા પર ત્રણ જણના નામ લખ્યા હોય, ફરે તારો તો વંચાવાના છે નહીં કોઈ, પણ તોય બસ નામ કેમ નથી લખ્યું, પંખો ન ફરતો હોય ત્યારે વાંચી જાય અમારું નામ લખ્યું છે કે નહીં. તો એક પાંખ્યાના એક એટલે ત્રણ પાંખ્યામાં ત્રણ જણના દાતાના નામ આવું લખવું પડતું હતું. ધીરે ધીરે બધું પૂરું થઈ ગયું, એટલું થઈ ગયું કે પ્રોફેસર ફ્રીચને પ્રેરણા મળી. મોટા એ તો આર્ટિસ્ટ કહેવાય દુનિયામાં, એમનું નામ જેક દેશના વતની. આપણે ત્યાં મલ્ટીમીડિયા શો કરવાનો હતો, એના ફોટોગ્રાફીનું બધું કરવા આવ્યા, પણ પછી એમણે નામ ન એમાં રાખ્યું, નહીંતર આપણે શું બધાય કોણે આ કાર્ય કર્યું એની પછી ફિલ્મમાં નામ હોય, કોણે સંગીત આપ્યું ને કોણે કંઠ આપ્યો ને બધું હોય. તો અમને ના કર્યું, ના પાડી, કંઈ જરૂર નથી મારે, તો પછી આપણે લખ્યું હશે પણ એને ના પાડી. કેમ, તો કે આટલું મોટું અક્ષરધામ છે એનો આ તો એક નાનો પાર્ટ છે. તો આખા અક્ષરધામમાં ક્યાંય પ્રમુખ સ્વામીનું નામ નથી કે મેં બંધાવ્યું એવું.
તો હું કઈ ઉપાડીનો મૂળો, તો જો પ્રેરણા લીધી કે પ્રભુ સ્વામી મહારાજને નામ નહીં પડી નથી, એમણે ક્યાં એમનું નામ દર્શાવ્યું નથી, તો મારે આવું ના રાખવું જો એમનામાંથી શીખ્યા. તો આપણે આમ બધું શીખતા ગયા છીએ એમનામાંથી, કે નહીતર શું આપણને ખોટું લાગી જાય. અને મહારાજે કીધું બીજા બધા સ્વભાવવાળા આ સત્સંગમાં હજુ ટકી જાય, પણ માનીનો વિશ્વાસ જ નહીં. પાંચે પંદરે ગમે ત્યારે તમે શોરૂમ શોકેસમાં રાખી મૂકેલા કાચના કપ રકાબી એ 10 વર્ષ સુધી મૂકી રાખો ત્યાં ન તૂટ્યા, અને બહાર કાઢો ને વાપરવા લાગો ને કોકથી કદાચ ભૂલ થઈ ગઈ અને પડે તો તૂટે. તો કાચ છે, જાપાનનો રાજા હતો ને એને ફૂલનો શોખ હતો, પોસાય રાજાને. આપણને શોખ હોય પણ આપણને પરવડે નહીં, આપણને ઘણા શોખ હોય પણ આપણને કેમ ના પરવડે, ફક્ત રાજાને જ પરવડે, કારણ કે એને તો પબ્લિકના પૈસા ઉપર જ બધું કરવાનું હોય છે. જો આપણે ત્યાં જ્યારે સરકારી ફંક્શન હોય ત્યારે એમાં એવું હોય કે ભાઈ કંઈક કરકસર કરજો, એમાં તો જેમ મોટા બિલ બને એમ સારું ઉલટાનું, કારણ કે 100% વધતા જાય ને એમ, ટકાવારીમાંથી તો નફો મોટો મળે. એમાં તો મોટા મોટા બિલ બનાવવાના હોય, લાખો કરોડોનો ખર્ચો કરવાનો હોય, પાછું વળીને જોવાનું જ નહીં. કે ચીનના જાપાનના કોઈક અમદાવાદ વડાપ્રધાન પધારવાના હતા ત્યારે કહે છે કે આખું સાબરમતી શણગાર્યું હતું અને બે કાંઠે બધું ઝાકમ ઝોળ કર્યું હતું. પણ થાય, અહીંયા સરકાર જ કરી શકે આવું. જે હું ઘણી વખત કહું છું કે ભાવનગરમાં ફૂલેકું નીકળ્યું હતું પણ કોનું હતું, મહારાજાના ભાઈનું, કૃષ્ણકુમારસિંહજીના ભાઈ નિર્મળસિંહ ને ધર્મેન્દ્રસિંહ એમનું ફૂલેકું હતું. તો રાજનું ફૂલેકું તો મોડું હોય જ નહીં, એમાં તો જેટલા કંઈ થઈ શકે બધા ચાઇફા હોય. તો યોગીજી મહારાજ જોવા ઊભા ન થયા, બધા જોવા ઊભા થઈ ગયા હતા. એટલે હું ઘણી વખત કહું કે જે કોકના ફૂલેકા જોવા ન ઊભા થાય ને એના પછી ગામો ગામ ફૂલેકા નીકળે. હા, તો બધું યોગી બાપા માટે બધે જે ગામમાં જાય ત્યાં હામયું હામયું, પણ એ પહેલાં કોકનું હામયું જોવા ઊભા નહોતા થયા. બાકી કોકના જોવા ઊભા થતા હોય તો પછી એના હામયા ન થાય, એટલે કે સંયમ પાળ્યો છે એમને. તો એમના માટે કવિ કાગ લખે કે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. પ્રેરણા મળે, મોટા પદ્મશ્રી હતા દુલ્લા કાગ, તો સામાન્ય નહોતા, તો એમને પણ આવી પ્રેરણા મળી. તો આમ સરકાર ખર્ચ કરે તો એમાં કાંઈ મણા હોય નહીં. તો રાજાનો કંઈ ફંક્શન હોય એમાં બધામાં તો રાજાને જે શોખ હતો પોસાય, ફૂલનો શોખ હતો જાપાનના કોઈક રાજા ચીનના, અને દેશ દેશના બધા છોડ ફૂલ છોડ મગાવેલા અને બધાને કાચના કુંડા બનાવેલા, 500,000 કુંડા, 500,000 નહીં પણ 500 કે 1,000 એમ એવી સંખ્યા. અને પાછું એને બહાર બહુ ગરમી હોય તો એક મોટો હોલ બનાવેલો, વેર હાઉસ, એમાં બધા પાછા ફેરવવાના. પાછું આમાં પાછા બહુ સાંયે રાખે તો ઉછેર ન થાય, જો બહુ સુખમાં જેનો ઉછેર થયો હોય ને એનામાં બહુ આવડત ન આવે. પણ જે ટીપાઈને મોટા થયા હોય એનામાં કોઠાસૂજ બહુ હોય, બહુ હોય કોઠાસૂજ. પંડિત હતા, પંડિત અગ્નિહોત્રી હતા, અને એને અગ્નિ ઓલવાઈ ગયો અને આમ જોયું ક્યાંક દૂર વનવાસી હતા ને એને ત્યાં કંઈક તાપણા જેવું હતું, તે ત્યાં જોવા ગયા અને ત્યાંથી કીધું કે હું આવ્યો તો મૂળ અગ્નિ લેવા, મને લાગ્યું કે અહીંયા તમારે અગ્નિ છે જે મારે ઓલવાઈ ગયો છે, સારું હું કંઈક લઈને આવું અગ્નિ લઈ જવા માટે કે હાથમાં થોડોક લઈ જવાઈશ. તો પેલા વનવાસીના એક નાની દીકરી હતી, એણે કીધું બાપજી હું મૂકી જાઉં અગ્નિ ત્યાં આપી જાઉં, કે પણ તારી પાસે શું છે વાસણ તો હું લેતો જો પાછા આપવા આવવું પડશે ને. બરાબર, તો તું કઈ રીતે લઈ જઈશ, કે અમારી પાસે વાસણ તો કાંઈ નથી એવું લઈ જવાનું, ઠીબ પણ નથી,
રામ પાત્ર પણ નથી માટીનું, પણ એવું કરો હું આમ માટીનું આમ ખોબો ભરી લઉં ને તો તમે લાકડાના બેલા ખડે કરીને આમ મારા હાથમાં એક ખોટાવડો મૂકી દો, એટલે હું એકદમ જઈને તમારે ત્યાં આશ્રમમાં પહોંચાડી દઈશ. કે તને દાજા છે નહીં? કે ના ના, આપણે આમ માટી લઈ લઈએ હાથમાં એટલે તો એનો બેહિસ થઈ ગયો, એટલે પછી એ ન દજાય. પંડિતને આ ખબર જ નથી પડતી કે આવું હોઈ શકે. એને તેમ કે પેલું કંઈક વાસણ લાવવું ને એમાં જ લઈ જઈ શકાય. કોઠા સૂજ નહોતી, વનવાસી હતા, નાની દીકરી હતી, એને કોઠા સૂજ હતી કે આમ કરીએ ને તો આપણે ન દાજીએ. જો આપણે ત્યાં કેટલી આવી બધી કોઠા સૂજો હોય છે, જ્યાં આવી સગવડતા નથી ને તો કેટલી કોઠા સૂજ ડેવલપ થાય છે,